नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करूँ छूँ अमारी आकाश एकेडमी यूट्यूब चैनल में। अने आज हूँ तमारी समक्ष 5 नवेम्बर 2022 करंट अफेर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो प्लीज चैनल ने सब्सक्राइब करी लेजो, के जेथी करीने तमने बधी ज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे आ वीडियो नी पीडीएफ जोईती होय तो नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेल टेलिग्राम चैनल नी लिंक पर क्लिक करीने पीडीएफ मेळवी शको। हवे आपणे गई काले थयेल करंट अफेर्सनु एक वक्त रिविजन करी लईए, जेमां पहेलो प्रश्न छे, छत्तीसगढ़मां राष्ट्रीय आदिवासी नृत्य उत्सव आयोजित थयो। रणवीर सिंह ने फीफा 2022 माटे भारत तरफथी एम्बेसेडर नियुक्त करवामां आव्या। खाना संयुक्त राष्ट्र सुरक्षा परिषदनी अध्यक्षता ग्रहण करशे। यूएईमां शारजहां इंटरनेशनल बुक फेर 2022 शुभारंभ करवामां आव्यो। કોલિન્સ ડિક્શનરીઝ વર્ડ ઓફ ધ યર તરીકે પરમા ક્રાઇસિસ શબ્દને ઘોષિત કરવામાં આવ્યો। બેંક ઓફ બરોડાએ વર્લ્ડ ઓપ્યુલન્સ અને વર્લ્ડ સેફાયર નામના બે ડેબિટ કાર્ડ લોન્ચ કર્યા। મેઘાલયના મુખ્યમંત્રીએ સિટીઝન એન્ગેજમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો। ઇન્ડોનેશિયામાં એશિયન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2022 આયોજન કરવામાં આવ્યું। પોન્ડુચેરીએ 1 નવેમ્બરના રોજ મુક્તિ દિવસ મનાવ્યો। અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, દ્રૌપદી મુર્મુ દ્વારા મિઝોરમ યુનિવર્સિટી આઇઝોલ ખાતે ભારતીય જનસંચાર સંસ્થાનનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં વી આર કૃષ્ણ ગુપ્તા કઈ કંપનીના ચેરમેન બન્યા? તો તેના જવાબમાં આવશે બીપીસીએલ, એટલે કે આન્સર બી। બીપીસીએલ કંપનીનું પૂરું નામ થાય ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, જેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં। ત્યારબાદ બીજો પ્રશ્ન, તાજેતરમાં કયું રાજ્ય ટ્રેક એશિયા કપ 2022 આયોજન કરશે? તો તેના જવાબમાં આવશે કેરળ, એટલે કે આન્સર ડી। આ ટ્રેક એશિયા કપ 2022 એ 25 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી આયોજિત થશે। મેપમાં જોઈ શકાય અહીંયા આવેલું છે કેરળ, જે કર્ણાટક અને તમિલનાડુ સાથે સરહદ ધરાવે છે। કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન, જિલ્લાઓ છે 14, લોકસભાની સીટ છે 20 અને રાજ્યસભાની સીટ છે 9। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય સેનાના દક્ષિણી કમાન્ડના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે અજય સિંહ, એટલે કે આન્સર એ। ભારતીય આર્મીની વાત કરીએ તો આર્મી ડે 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે। તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં। તેના ચીફ છે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે અને વાઇસ ચીફ છે BS રાજુ। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં ફિક્કીના અધ્યક્ષ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે સુભ્રકાંત પાંડા, એટલે કે આન્સર સી। હવે ફિક્કીની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જેની સ્થાપના 1927 થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ડાયરેક્ટર જનરલ છે અરુણ ચાવલા। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડના સીઈઓ કોણ બન્યું? તેના જવાબમાં આવશે વિશાલ કપૂર, એટલે કે આન્સર બી। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ લાડલી લક્ષ્મી યોજના શરૂ કરી? તો તેના જવાબમાં આવશે મધ્યપ્રદેશ, એટલે કે આન્સર એ। મેપમાં જોઈ શકાય અહીંયા આવેલું છે મધ્યપ્રદેશ, જે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે સરહદ ધરાવે છે। મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, જિલ્લાઓ છે 52, લોકસભાની સીટ છે 29 અને રાજ્યસભાની સીટ છે 11। ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં એશિયન કોન્ટિનેન્ટલ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના કયા ખેલાડીએ ટાઇટલ જીત્યું? તો તેના જવાબમાં આવશે આર પ્રજ્ઞાનંદ અને PV નંદિતા, એટલે કે આપેલ બંને। ત્યારબાદનો આઠમો પ્રશ્ન,
તાજેતરમાં કોના દ્વારા ભ્રષ્ટાચારનો સામનો કરવા નવું ફરિયાદ વ્યવસ્થાપન સિસ્ટમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે નરેન્દ્ર મોદી, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોકોને વધુ સંખ્યામાં મતદાન માટે પ્રેરિત કરવા કયા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે અવસર લોકશાહી, એટલે કે આન્સર સી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોકો વધુ સંખ્યામાં મતદાન માટે પ્રેરિત થાય તે માટે અવસર લોકશાહી અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે અવસર રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 17 નવેમ્બર દરમિયાન અવસર રથ નિયત માર્ગ ઉપર ફરશે. વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ 11 ઝોનમાં 11 અવસર રથો નિયત માર્ગો પર ફરીને મતદાન જાગૃતિની કામગીરી કરશે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ વધે અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય તે હેતુથી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા અવસર લોકશાહી અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં ગંગા નદી ઉત્સવ કઈ તારીખના રોજ ઉજવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 4 નવેમ્બર, એટલે કે આન્સર એ. હવે ગઈકાલે આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે નીચેનામાંથી કોણે 1930માં સ્વતંત્રતાની ઘોષણા પ્રતિજ્ઞાનો મુસદ્દો તૈયાર કર્યો હતો? તો તેના જવાબમાં આવશે મહાત્મા ગાંધી, એટલે કે આન્સર સી. હવે આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે, રેડિયો એક્ટિવિટીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 5 નવેમ્બર 2022 કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.